નેટ એક્ઝામ બે હજાર ચૌદમાં લેવામાં આવી હતી આ તેનું પેપર ટુના પ્રશ્નો છે આ વિડીયોમાં આપણે એકતાલીસથી પચાસ પ્રશ્નો જોઈશું એકતાલીસમો પ્રશ્ન છે બંને યાદીની વિગતો સરખાવીને ખરા જોડકા બનાવો એકતાલીસમો પ્રશ્નોનો સાચો જવાબ સી છે જોડકા આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ પહેલું છે ગ તેનો સાચો જવાબ આવશે ચોથું કંઠ્યઘોષ બી છે સ તેનો સાચો જવાબ આવશે ત્રીજું દંત્ય અઘોષ અને સી છે વ તેનો સાચો જવાબ આવશે બીજું અર્ધસ્વર ડી છે ર તેનો સાચો જવાબ આવશે પહેલું પ્રકંપી ધ્વનિ પ્રશ્ન નંબર બેતાલીસ બંને યાદીની વિગતો સરખાવીને ખરા જોડકા બનાવો બેતાલીસમાં પ્રશ્નનો સાચો જવાબ ડી છે ડી હવે આપણે જોડકા બનાવીએ એ છે રંગ છે બારોટ તેની સામે સાચો જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી બી છે કોકના રામકથા તેની સામે સાચો જાબ આવશે ડાયાભાઈ વાડુ પહેલું સી છે કોકની લોકકથાઓ તેની સામે સાચો જાબ આવશે ચોથું પ્રભુ ચૌધરી ડી છે ડાંગી લોકકથાઓ તેની સામે સાચો જવાબ આવશે ત્રીજું પુંડલિક પવાર પ્રશ્ન નંબર તેતાલીસ બંને યાદીની વિગતો સરખાવીને ખરા જોડકા બનાવો તેતાલીસમાં પ્રશ્નનો સાચો જવાબ એ છે હવે આપણે જોડકા બનાવવાનો પ્રયત્ન કરીએ તેતાલીસમાં પ્રશ્નનો સાચો જવાબ એ છે હવે આપણે જોડકા બનાવીએ એ છે સત્યપ્રકાશ તેની સામે આવશે કરશનદાસ મૂળજી બી છે વસંત તેની સામે આવશે આનંદ શંકર ધ્રુવ સી છે કૌમુદી તેની સામે આવશે વિજયરાય વેદ ડી છે જ્ઞાન સુધા તેની સામે આવશે રમણભાઈ નીલકંઠ પ્રશ્ન નંબર ચુવાલીસ બંને યાદીની વિગતો સરખાવીને ખરા જોડકા બનાવો એ છે પળે દુઃખો હે શિશુ વદનના માલાન બનતું બી છે હા પસ્તાવ વિપુલ ઝરનું સ્વર્ગથી ઉતર્યું છે સી પરિગન્ન ટ્રામકાર દિન રાત અહીં તહી ઘૂમે ડી જાગીને જોવતો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભાશે છંદ ઓળખાવવાના છે ચુવાલીસમાં પ્રશ્નનો જવાબ બી છે એ છે પડે દુખો તોહે શિશુવદનના મલાન બનતું તેનો સાચો જવાબ આવશે ત્રીજો આ શિખરીની છંદ છે બી છે હા પસ્તાઓ વિપુલ ઝરનું સ્વર્ગથી ઉતર્યું છે આ મંદાક્રાંત છંદ છે તેનો સાચો જવાબ આવશે ચોથું સી છે પરિગન નટ રામકાર રાત અહીં તહી ઘૂમે સિંહનો સાચો જવાબ આવશે પહેલું પૃથ્વી છંદ છે ડી છે જાગીને જોવું તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભાશે ડીનો સાચો જાવ આવશે બીજું જૂલના પ્રશ્ન નંબર પિસ્તાલીસ બંને યાદીની વિગતો સરખાવીને ખરા જોડકા બનાવો એ છે વાસુકી બી શેષ સી સુંદરમ ડી સેહની પિસ્તાલીસમાં પ્રશ્નનો સાચો જવાબ સી આવશે પહેલું છે એ વાસુકી તેનો સાચો જવાબ છે ઉમાશંકર જોશી ઉપનામ આપેલા છે બી છે શેષ શેષ ઉપનામ છે રામનારાયણ પાઠકનું સી છે સુંદરમ સુંદરમ ત્રિભુવનદાસ લુહાર આ તેનો સાચો જવાબ છે ડી છે સેહની સેહની ઉપનામ છે બળવંતરાય ઠાકોરનું આગળના પ્રશ્નો માટે એક ગદ્યખંડ આપેલો છે તેનું હું પઠન કરું છું નીચેનો ગદ્યખંડ વાંચી એની નીચે આપેલા ઉત્તરોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો ગદ્ય ખંડનું હું આરોહ અરોહયુક્ત પઠન કરીશ સર્જકનું ચિત્ત બીજાઓ કરતાં વધુ સંવેદનશીલ હોય છે એ રમ્યાની વિક્ષ મધુરાશ્ચર નિસ્મય શબ્દાન પયુક્તિ ભવતી રમ્ય દ્રશ્યો જોઈને મધુર શબ્દો સાંભળીને પવિત સુખી થઈ જાય છે એને કંઈનું કંઈ થઈ જાય છે બીજાઓને પણ થાય છે પણ તે સમજતા નથી કે અમને શું થાય છે કવિ સમજે છે સમજે છે એટલું જ નહીં પણ એના માણસમાં જે સંવેદનો જાગે છે તેને સંઘરે છે બરાબર ગોઠવે છે અને એ સંઘરેલા માલનો યથાકાલે પરિપાક થતા હેય ઉપાદેયનો વિવેક કરી એને લાગેલા બીજા વળગનો ખસેડી જૂના સંદર્ભમાંથી એને ઉપાડી લઈને કોઈક નવા સંદર્ભમાં એને મૂકે છે અને વેર વિખેર પડેલી એ કાચી સામગ્રીમાંથી એક સુશ્લિષ્ટ અને અખંડાવ્યય આકૃતિની રચના કરે છે જગતનું સર્વરમ્ય અને મધુર જ એના ચિત્તના સંસ્કારોને જગાડે છે એમ નથી જે જે એના હૃદયમાં સંશોભ પ્રેરે છે તે તે સર્વનિકૃષ્ટ વિરૂપ અભદ્રપન એના સર્જન વ્યાપાર માટેનું સંચાલક બળ બની શકે છે હવે આપણે પેરેગ્રાફને આધારે પ્રશ્નોના જવાબ જોઈએ છેતાલીસમો પ્રશ્ન છે સર્જકનું ચેત બીજા કરતાં ક્યાં જુદું પડે છે એ વિચારમાં બી વિસ્મરણમાં સી મનનમાં કે ડી સંવેદનમાં છેતાલીસમાં પ્રશ્નોનો સાચો જવાબ છે ડી સંવેદનમાં પ્રશ્ન નંબર સુડતાલીસ સર્જક શું શું કરે છે એ સુશ્લિષ્ટ આકાર આપે છે બી તરંગને કામે લગાડે છે સી પરિચિતતા શોધે છે ડી વિખેર કરે છે સુડતાલીસમાં પ્રશ્નોનો સાચો જવાબ એ આવશે સુશ્લિષ્ટ આકાર આપે છે પ્રશ્ન નંબર અડતાલીસ સર્જકના ચિત્તમાં કેવા સંસ્કાર જાગે છે એ અતીતના બી જગતની રમ્યતા અને મધુરતાના સી અનાગતના ડી વર્તમાનના અડતાલીસમાં પ્રશ્નનો સાચો જવાબ આવશે બી જગતની રમ્યતા અને મધુરતાના પ્રશ્ન નંબર ઓગણપચાસ સર્જનમાં સંશોધ પ્રેરનારી અન્ય કઈ બાબત ઉપયોગી બને એ દ્રશ્યો બી લોકવાયકાઓ સી વિરૂપ અભદ્ર નિકૃષ્ટ તત્વો ડી જૂની કથા વાર્તા ઓગણપચાસમાં પ્રશ્નનો સાચો જવાબ છે સી વિરૂપ અભદ્ર નિકૃષ્ટ તત્વો છેલ્લો પ્રશ્ન છે પચાસ ઉપરોક્ત ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો એ રમ્ય મધુર બી પૈ સી સંવેદનશીલતા ડી સર્જન પ્રક્રિયા પચાસમાં પ્રશ્નોનો સાચો જવાબ આવશે ડી સર્જન પ્રક્રિયા